દર્શકો, આજે આપણે માળનાથ મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છીએ. અહીંયાથી 2 કિલોમીટર છે માળનાથ, અને અહીંયા આજુબાજુ સરસ છે જોવાનું, એટલે અમે ઉભા રહ્યા છીએ. તો અમે તમને આગળ બતાવીએ કે માળનાથ કેવું છે. વેલકમ ફ્રેન્ડ્સ, આપણે આજે માળનાથ જઈએ છીએ. માળનાથ અહીંથી 2 કિલોમીટર દૂર છે, તો આજે હું તમને ત્યાંના દર્શન કરાવીશ. અને બધા યુટ્યુબ ફેમિલીને એમ કહેવા માગું છું, મને સબસ્ક્રાઇબ કરો, લાઇક શેર કરો, બેલ આઇકન જરૂર દબાવજો, એટલે એમ હું પ્રોત્સાહન મળે મને. થેન્ક યુ. મિત્રો, આપણે જઈએ હવે માળનાથ, અહીં થોડો ફોટોશૂટ કરી લઈએ આપણે, અને પછી આગળ જઈએ. જો અહીંયાથી એક રસ્તો આમ જાય છે ને, એક માળનાથ જાય છે, પણ અહીંયા અહીંયા ઊભા ઊભા જે જોવાની મજા આવે ને, વાવ, એ મજા જ કંઈક ઓર છે. અને એકદમ શાંત અને ગ્રીનરી ચારે બાજુ, વાવ, આવું બધું જોવું બહુ ગમે તમને. જો આ બધા દ્રશ્યો, આ બધું નેચરલ જગ્યા જોવી ગમતી હોય તો કોમેન્ટ કરજો. અમે અવારનવાર આવી જગ્યા આવતા હોઈએ છીએ, હું તમને બતાવીશ. હવે આપણે જઈશું માળનાથ, ચાલો દર્શકો. તમને આ નેચરલ જગ્યા કેવી લાગી, કુદરતી, અમને કોમેન્ટમાં જણાવજો. અને આજે માળનાથના દર્શન કરાવીશ તમને, ચાલો જઈએ માળનાથ મહાદેવના દર્શન કરવા. બોલો, તારે શું કેવું છે? બસ ચલો આપણે જઈએ. હેલો દોસ્તો, કેમ છો તમે બધા? મજામાં. આજે આપણે આવ્યા છીએ માળનાથ મહાદેવના મંદિરે જવા માટે. તમને માળનાથ મહાદેવના દર્શન કરાવવાના છે. તમે જો આ જગ્યા કેવી લાગે છે? કુદરતી જગ્યા છે, બધી એમ જંગલ જેવી, ચારે બાજુ ડુંગરા છે. અને આજે આપણે માળનાથ મહાદેવના દર્શન કરવા જવાનું. આવો, હું તમને બતાવું આગળ કેવી જગ્યા છે. બતાવું નાના ખોખરા, 1 કિલોમીટર 1 કિલોમીટર નાના ખોખરા છે. આમ જાય તો 2 કિલોમીટર માળનાથ મહાદેવ છે. તો ચાલો દર્શક મિત્રો, હું તમને બતાવું બધું. કેમ છે વાતાવરણ બધું? બહુ મસ્ત. બકરી કોને બોલાવે? તને બોલાવે. આવો બોલાવે જો તારી બેન પણ. હે, તાર હગા આવ્યા. હે, કોને હગા છો? કોની જાનમાં જાઓ છો?
મોરિયનના બીજા કપડાં લાવીશ તો ભલે ને ના તો નાવા દે. અને આ માળનાથ નો ડુંગર છે, આ બધી જે ગિરિમાળા દેખાય છે બધી માળનાથ છે. અત્યારે પાર્ટી કરે છે, જોવો તમે શું આવ્યું વીરો. એને સિંહ નો કહેવાય, એને ડુક્કર કહેવાય. હા મમ્મમ કરે છે, ત્યાં ન આવતું. હા બસ શું જોવો છો વીર મોરિયા તારે? સાચબો છે અંદર વીરુ. શું છે અંદર? અંદર શું છે? મોરિયા ભાઈની ફેવરેટ વસ્તુ છે, પણ અત્યારે ભાઈને તાવ આવે છે તોય લીધું છે આવું બધું. ચાલો અહીંયાથી હું તમને એક કુંડ બતાવું. પહેલાં લોકો અમે અહીંયા આવ્યા હતા ને,
બે ત્રણ વર્ષ પહેલાં તો અહીંયાથી લોકો પાણીમાં કૂદકા મારતા હતા, ભૂપકા. જો અહીંયા એ જો અહીંયા ધૂપકા મારે, આ બધું પાણીનો કુંડ છે, આમાં લોકો નાતા હોય છે. સામે અમારી ગાડી પડી છે. ચાલો આપણે ઓલું પાણીનું જે ઝરણું છે ને જોવા માટે જાય. પ્રેમ સે બોલો જય માળનાથ. પાણીનું ઝરણું જોવા જાઉં છું ને. હલો, પગ ધોવા જવું હોય તો જા. વીરુ શું છે, વીરુ શું છે, ભૂવા પગ બોળવા જા. મોરું સેન્ડલ કાઢી નાખ, મોરું ના જે ને જા, સેન્ડલ કાઢીને જા. અહીંયા કાઢ વીરુના. યાને કાઢ તો અહીંયા ઉપર કાઢજો. આવી જાઓ. અહીંયાથી નીકળશું. મોરિયન ભાઈને રસ્તામાં એક ઝરણું હતું ને ત્યાં નાહવાની ઈચ્છા છે, ત્યાં નાશું એમ કહે છે. બૂટ ભીના થઈ ગયા, છોકરાઓને નવરાત હતા એમાં. આવું એક ઝરણું ત્યાં રસ્તામાં છે, આ મોરિયા ભાઈને એમાં નાહવું છે, તો મેં કીધું ચાલો ત્યાં લઈ જાઉં.
જંગલમાં જે મજા છે, જો આવેડો છે અહીંયા સિંહ, જો અહીંયા સિંહ અહીંયા અવારનવાર આવતા હોય છે, જો સિંહની બેઠક જ હોય એવું લાગે છે, સ્પેશિયલ સિંહની બેઠક હોય એવું લાગે છે. જો છે ને એકદમ ઘનઘોર જંગલ, મોર, ઓ બાપા કેટલો મોટો હતો. હા જોયો તમે? જોવા જાઉં વિડિયો? હા પાછળ લઈ જાઓ, બધા ઘણા બધા મળશે જોવા. અરે પણ નજીક હતો, તમે કીધું ને ને ઝાડવા પર. જો અહીંયા બધા આપણે શું કહેવાય માલધારી લોકો રહે છે, નેસડા નેહડા બનાવીને. વાવ. મમ્મી ગોતે તારા જાય ને કે વીરો કેમ બોલે છે? કેમ બોલે? હજુ બોલતો મોરું.